મહુવા એપીએમસીમાં કપાસના ભાવમાં તેજી જાણો આજના શું રહ્યા ભાવ ભાવનગર જિલ્લામાં આ વર્ષે બે લાખ છપ્પન હજાર છસો હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે જ્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી કરવામાં આવી હતી જેના એક મણના નીચા ભાવ એક હજાર બસો ને પચાસ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર ચારસો ને છ રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચારસો ને નેવ્યાસી ગાંસડીની આવક થઈ હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ રજી કરવામાં આવી હતી આજે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના બસો ચોપન કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના ઘઉંના નીચા ભાવ ચારસો ને સોળ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ છસો ને બાવીસ રૂપિયા સુધીના રહ્યા હતા ભાવનગર જિલ્લામાં ખેડૂતો પાસે પડેલ વિવિધ પ્રકારના જણસની લઈને માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે જ્યારે આજે લાલ અને સફેદ ડુંગળી નવી મગફળી કપાસ ચણા લીલા નારિયેળ નવું જીરું ઘઉં બાજરી સહિતના વિવિધ પ્રકારના જણસીની આવક થઈ હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી જેમાં લાલ ડુંગળીના બે હજાર એકસો આઠ કટાની આવક થઈ હતી લાલ ડુંગળીના મણના નીચા ભાવ ચોર્યાશી રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ચારસો ને એસી રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી જ્યારે સફેદ ડુંગળીના ત્રીસ કટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના એક મણના નીચા ભાવ એકસો ને એક્યાસી રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ત્રણસો ને પચીસ રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી જેના એક મણના નીચા ભાવ ત્રણસો ને બોતેર રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ચારસો ને અડતાલીસ રૂપિયા સુધીના રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી જેના વીસ હજાર આઠસો ને અગિયાર નંગની આવક થઈ હતી જેના સો નંગના નીચા ભાવ પાંચસોને પાંત્રીસ રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર આઠસો ને ઓગણપચાસ રૂપિયા સુધીના રહ્યા હતા જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના ઝણસની હરાજી કરવામાં આવી રહી છે જ્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના સૌથી ઊંચામાં ઊંચા ભાવ એક હજાર ચારસો ને છ રૂપિયા સુધીના રહ્યા હતા અને ચારસો ને નેવ્યાસી કપાસની ઘાસળીની આવક થઈ હતી